गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने अपने चैप्टर नंबर 11 नवा चैप्टर की शुरुआत करवा जा रही है थी, जिनु नाम छे मानववा अने रंगबेरंगी दुनिया। शू छे चैप्टर नु नाम? मानववा अने रंगबेरंगी दुनिया। तो अगर आपने धोरण 10 मा जे चैप्टर नंबर 10 प्रकाश परावर्तन अने वक्रीभवन पूरु करियु, તેમાં આપણે ભણ્યા હતા કે વસ્તુ પર પ્રકાશ અથડાઈને, કોઈ પણ વસ્તુ પર પ્રકાશ અથડાઈને ત્યાંથી પરાવર્તન પામી અને આપની આંખમાં પ્રવેશે છે, આપની આંખમાં સંવેદના ઉપજાવે છે, તો ત્યારે આપણે તે વસ્તુ જોઈ શકીએ છીએ આપની આંખ દ્વારા। હવે આ આંખનું કાર્ય છે, આંખની રચના જોવી હોય તો આંખ કઈ રીતના કાર્ય કરે અને તેના દ્વારા તેમાં કાર્ય થાય છે, તો આ પ્રતિબિંબ જોવા માટે માનવ આંખની રચના જોવી પડે કે માનવ આંખની રચના કેવી છે। તો આપણે નવો ટોપિક આપનો, માનવ આંખ તેની રચના। તો કે માનવ આંખ એ અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે। ખ્યાલ આવ્યો કે અતિ મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે। જો માનવ આંખ હોય જ નહીં તો તમે વસ્તુને અડીને ખ્યાલ આપી શકો કે આ વસ્તુ છે, તમને ખ્યાલ આવે કે આ વસ્તુ છે, પણ બરોબર તમે જોયા વગર તેને ઓળખી ન શકો। એટલે માનવ આંખ એ આપણા શરીરનું અતિ મૂલ્યવાન એક અંગ છે, એક જ્ઞાનેન્દ્રિય છે। ખ્યાલ આવી ગયો? હવે આ માનવ આંખની રચના કઈ રીતના થાય છે, તેમાં કયા કયા સ્નાયુઓ આવેલા છે અહીંયા, તો કે જોઈએ આપણે। માનવ આંખમાં પારદર્શક પટલ, કીકી, કનિનિકા એટલે આપણે એને આઈરિસ પણ કહેશું, નેત્રમણી એટલે લેન્સ, કેવો તો કે સ્ફટિકમય લેન્સ, અહીંયા પણ જો લેન્સનો ઉપયોગ થાય છે। માનવ આંખમાં પણ એક લેન્સ આવેલો હોય છે, કેવો તો કે બહિર્ગોળ લેન્સ, જો આપણે લેન્સ આગળ ભણી ગયા અને વક્રીભવન પણ, વક્રીભવન પણ ભણી ગયા। આગળ શું હોય છે? સિલિયરી સ્નાયુઓ, નેત્રપટલ જેને આપણે રેટિના કહીએ છીએ, તેમજ દ્રષ્ટિ ચેતા જે આપણે મગજમાં તે વિદ્યુત તરંગો મગજને પહોંચાડે છે, તે દ્રષ્ટિ ચેતા। ચાલો જોઈએ સૌ પ્રથમ માનવ આંખમાં શું હોય, તો કે સૌ પ્રથમ માનવ આંખમાં જે પારદર્શક આપણે જે ઉપરનો ભાગ હોય, આ ઉપરનો ભાગ તે પારદર્શક પટલ આવેલું હોય છે, તો પેલું પારદર્શક પટલ। હવે સૌ પ્રથમ વસ્તુમાંથી જ્યારે પ્રકાશના કિરણો પરાવર્તન પામી અથડાઈને સૌ પ્રથમ આપની માનવ આંખમાં પારદર્શક પટલમાંથી પસાર થાય છે, જે આ પારદર્શક હોય, આરપાર જોઈ શકે તો પારદર્શક પટલ આવેલું હોય છે, જેને આપણે ટૂંકમાં ડોળો કહીએ છીએ, જેને આપણે ડોળો કહીએ છીએ। આ ડોળાનો વ્યાસ અંદાજિત લગભગ 2.3 સેન્ટીમીટર હોય છે। તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, એમસીક્યુ અથવા શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે આપના માનવ આંખનું પારદર્શક પટલ અથવા ડોળાનો વ્યાસ કેટલો હોય છે, તો કે અંદાજિત લગભગ 2.3 સેન્ટીમીટર હોય છે। તો ચાલો સૌપ્રથમ જે પ્રકાશના કિરણો વસ્તુ પર અથડાઈને સૌપ્રથમ ક્યાં દાખલ થાય છે, તો કે પારદર્શક પટલમાં। હવે પારદર્શક પટલથી તે કિરણો ક્યાં જાય છે, તો કે કીકીમાં। હવે આ કીકીનું કાર્ય, તો કે બીજું, તે પારદર્શક પટલમાંથી કિરણો કીકી તરફ જાય છે, ક્યાં જાય છે, કીકીમાં। તો બીજું અંગ થશે કીકી। કીકીનું કાર્ય શું છે, કે જે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણોને જથ્થાને, ધ્યાન રાખજો, પ્રકાશના કિરણોના જથ્થાને, જે આ ઉછેલો ભાગ છે ગુલાબી કલરનો, એ કીકી છે માનવ આંખમાં, આ કિરણોના જથ્થાને નિયંત્રણ કરે છે। કેમ? કિરણોના જથ્થાને નિયંત્રણ કરવાનું કાર્ય એ
કીકી નું છે હવે આ કીકી શું છે સમજીએ તો તમે ટોર્ચ લ્યો અને નજીકથી તમારે માનવ આંખમાં જો આ ટોર્ચ મારવામાં આવે તો પ્રકાશના કિરણો ખૂબ જ પ્રબળ હોય છે જે લાઈટ પડે છે તે ખૂબ જ પ્રબળ જથ્થામાં આપની આંખમાં આવે છે ત્યારે આ કીકી એ નાની થાય છે તમે જોયું છે ઘણીવાર જોયું છે ત્યારે એ કીકી નાની થાય છે અને જ્યારે એ લાઈટ ને દૂરથી પાડવામાં આવે અને ચોરવામાં આવે તો ત્યારે પ્રકાશનો જથ્થો માઇનો નોર્મલ આપની આંખમાં આવે છે એટલે ત્યારે આ કીકી એ મોટી થશે તો આ કીકી નાની અને મોટી કરવાનું કાર્ય કોણ આવે તો આપનો બીજો કનિનિકા આ કનિનિકાનું કાર્ય એ આ કીકીને નાની અને મોટી કરે છે તો ત્રીજું છે આપનું કનિની આ કનિનિકાનું કાર્ય એ કિકીમાં આવતા પ્રકાશ જો કિકીનું કાર્ય શું છે તો કે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણોના જથ્થાને નિયંત્રણ કરે છે અને કિકી નાની અને મોટી થાય છે પણ આ નાની અને મોટી શાના દ્વારા થાય છે તો કે કનિનિકા દ્વારા કિકીને નાની અને મોટી કરવાનું કાર્ય કરે છે હવે આ પ્રકાશના કિરણો એ કિકીમાંથી આપની આંખના લેન્સમાં દાખલ થાય છે એટલે કે નેત્રમણીમાં દાખલ થાય છે અને ત્યાં નેત્રમણીમાંથી પ્રકાશના કિરણોનું વક્રીભવન થાય છે એટલે નેત્રમણીનું કાર્ય શું થઈ ગયું અહીંયા તો કે કિકીમાંથી આવતા પ્રકાશના કિરણો એ નેત્રમણીમાં દાખલ થાય છે અને નેત્રમણી એ પ્રકાશના કિરણોનું વક્રીભવન કરે છે તો ચોથું આપણું શું થઈ ગયું નેત્રમણી કે નેત્રમણીનું કાર્ય એ નેત્રમણી એટલે એક સ્ફટિકમય લેન્સ જ છે એક પ્રકારનો બહિર્ગોળ લેન્સ જ હોય છે આપણી આંખમાં માનવ આંખમાં એક પ્રકારનો બહિર્ગોળ લેન્સ જ આવેલો હોય જેને આપણે નેત્રમણી કહીએ છીએ આ નેત્રમણીનું કાર્ય એ આ આવતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરે છે અહીંયાથી પ્રકાશના કિરણો દાખલ થાય છે અને અહીંયા નેત્રમણીમાંથી બીજી તરફ તેનું વક્રીભવન થાય છે હવે આ નેત્રમણી એટલે કે લેન્સ એ જરૂરિયાત પ્રમાણે જાડો અને પાતળો થઈ શકે છે પ્રકાશના કિરણો જે પ્રમાણે આવે છે જે પ્રમાણે આપણે દૂર જોવું છે અથવા નજીક જોવું છે એ પ્રમાણે આ નેત્રમણી એ જરૂરિયાત પ્રમાણે જાડો અને પાતળો થઈ શકે છે તો આ જાડો અને પાતળો કરવાનું કાર્ય કોણ કરે તો કે સિલિયરી સ્નાયુઓ નેત્રમણીને જાડો અને પાતળો કરવાનું કાર્ય કોનું છે સિલિયરી સ્નાયુઓ એટલે સિલિયરી સ્નાયુઓ અહીંયા આવેલા હોય છે આ સિલિયરી સ્નાયુઓ દ્વારા આ આપણી આંખની મણી અથવા લેન્સ એ સિલિયરી સ્નાયુઓ જાડો અને પાતળો કરે છે તો આપણો પાંચમો ટોપિક થશે પાંચમો અંક થશે સિલિયરી સ્નાયુઓ ખ્યાલ આવ્યો મિત્રો સિલિયરી સ્નાયુનું કાર્ય શું છે તો આપણી આ નેત્રમણીને આંખની નેત્રમણીને જાડો અને પાતળો કરે છે હવે જોઈએ કે અહીંયા લેન્સને જાડો અને પાતળો શું કામ થવું પડે લેન્સને જાડો અને જરૂરિયાત પ્રમાણે નેત્રમણીને જાડો અને પાતળો શું કામ કરવામાં આવે છે સિલિયરી સ્નાયુઓ દ્વારા સિલિયરી સ્નાયુઓ શું કામ એને જાડો અને પાતળો કરવાનું કાર્ય કરે છે તો કે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો એટલે દૂર આપણે જોવું હોય ત્યારે લેન્સને પાતળો થવું પડે છે પાતળો લેન્સ થાય એટલે આપણે ખબર છે કે તેની કેન્દ્ર લંબાઈ હંમેશા વધારે હોય છે એટલે કેન્દ્ર લંબાઈ તેની વધે છે એટલે પાતળો લેન્સ થાય ત્યારે દૂરથી દૂરની વસ્તુને આપણે જોઈ શકીએ છીએ અને લેન્સ એટલે આ સિલિયરી સ્નાયુઓ આંખના ખેંચાય ઉપરની હેડમાં એટલે લેન્સ કેવો થશે પાતળો અને સંકોચાય અંદરની તરફ સંકોચાય ત્યારે લેન્સ જાડો થશે હવે લેન્સ ક્યારે જાડો થાય હવે લેન્સ જાડો થઈ છે તો આપણે ખબર છે
વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો ક્યાં નજીક કેન્દ્રિત કરે છે એટલે એની કેન્દ્ર લંબાઈ ઓછી હોય પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે હોય એટલે કિરણો દૂર કેન્દ્રિત કરે છે અને જાડા લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી હોય છે એટલે પ્રકાશના કિરણો નજીક કેન્દ્રિત થાય છે મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે આ મહત્વનું છે આ યાદ રાખવાનું છે કે લેન્સ પાતળો અને જાડો ત્યારે થાય છે અને શું કામ થાય છે તો હવે આ સિલિયરી સ્નાયુઓનું આપણે કાર્ય જોયું હવે આ પ્રકાશ વક્રીભવન પામી ક્યાં જાય છે તો કે એનું પ્રતિબિંબ અહીંયા રેટિના નેત્રપટલ પર રચાય છે આ નેત્રમણીમાંથી પ્રકાશનું વક્રીભવન થાય જ્યાં તેનું પ્રતિબિંબ રચાય છે તેને નેત્રપટલ કહે છે અથવા રેટિના એટલે આપણો છઠ્ઠો ટોપિક શું થશે નેત્રપટલ કે નેત્રપટલનું કાર્ય શું છે તો કે નેત્રમણીમાંથી જે વક્રીભવન પામીને પ્રકાશનું પ્રતિબિંબ જ્યાં રચાય છે ત્યાં તે સ્થાનને નેત્રપટલ અથવા રેટિના કહે છે અથવા એમ પણ કહી શકાય કે નેત્રપટલ એટલે કે પ્રકાશનું સ્થાન જ્યારે નેત્રમણીમાંથી વક્રીભવન પામી જ્યાં રચાય છે તેને નેત્રપટલ અથવા રેટિના કહે છે ખ્યાલ આવી ગયો નેત્રપટલનું કાર્ય શું છે અને નેત્રપટલ શું ઉપયોગમાં આવે છે તો કે નેત્રમણીમાંથી વક્રીભવન પામેલો પ્રકાશ એનું પ્રતિબિંબ ક્યાં રચે છે તો કે નેત્રપટલ અથવા રેટિના પર હવે ત્યારબાદ ત્યાં અહીંયા નેત્રપટલ પર રચાયેલું પ્રતિબિંબ હવે દ્રષ્ટિ ચેતા અહીંયા વિદ્યુતીય તરંગો દ્વારા તે દ્રષ્ટિ ચેતા મારફતે આપના મગજ કે પહોંચે છે એટલે મગજે આ વિદ્યુતીય તરંગોને પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે તો કે દ્રષ્ટિ ચેતા કે દ્રષ્ટિ ચેતા કે અહીંયા જે વિદ્યુતીય તરંગો ઉત્પન્ન થાય છે પ્રતિબિંબ છે હવે એ વિદ્યુતીય તરંગો દ્વારા દ્રષ્ટિ ચેતા મારફત આપના મગજમાં પહોંચે છે અને મગજ તેની આ વસ્તુની ઓળખ કરે છે ખ્યાલ આવી ગયો તો પહેલેથી આપણે પાછા જોઈએ કે શું થાય છે કાર્ય તો કે પ્રકાશના કિરણો પહેલા પારદર્શક પટલમાં દાખલ થાય છે અને ત્યારબાદ તે કિકીમાં પ્રવેશે છે કિકીનું કાર્ય છે કે પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરે છે કિકી એ નાની અને મોટી થાય છે પ્રકાશના જથ્થાને નિયંત્રણ કરે છે અને આ કિકીને નાની અને મોટી કરવાનું કાર્ય કોનું છે તો કે કનિનિકાનું હવે આ કિકીમાંથી પ્રકાશના કિરણો એ ક્યાં દાખલ થાય છે તો કે આપની માનવ આંખની લેન્સ એટલે કે નેત્રમણીમાં દાખલ થાય છે અને આ નેત્રમણી એ માની લ્યો કે પ્રકાશના કિરણો દૂરથી અથવા નજીકથી આવે છે એ પ્રમાણે યોગ્ય રીતે જાડો અને પાતળો થાય અને તેનું એ પ્રકાશના કિરણોનું વક્રીભવન કરે છે અને આ લેન્સને જાડો અને પાતળો કરવાનું કાર્ય કોનું છે તો કે સિલિયરી સ્નાયુઓ સિલિયરી સ્નાયુઓ દ્વારા લેન્સ જાડો અને પાતળો થાય છે હવે અહીંયા લેન્સમાંથી વક્રીભવન પામેલા કિરણો એ નેત્રપટલ પર એટલે કે વસ્તુ પરથી આવેલા જે કિરણો લેન્સમાંથી વક્રીભવન પામીને નેત્રપટલ પર તેનું પ્રતિબિંબ રચે છે હવે આ નેત્રપટલનું કાર્ય શું થઈ ગયું તો કે નેત્રમણીમાંથી વક્રીભવન પામેલો પ્રકાશ એ નેત્રપટલ પર રચાય છે હવે અહીંયા વિદ્યુતીય તરંગ દ્વારા એ દ્રષ્ટિ ચેતા મારફતે ક્યાં પહોંચે છે આપના માનવના મગજમાં અને ત્યાં વસ્તુની ઓળખ થાય છે બરોબર ખાસ મિત્રો આઈએમપી ક્વેશ્ચન છે આ પૂછાઈ શકે છે આ રીતના માનવ આંખની રચના કરવાની છે ખ્યાલ આવી ગયો અને ખાસ તમારે એ ધ્યાન પણ રાખવાનું છે કે નેત્રમણી એ જરૂરિયાત પ્રમાણે જાડો અને પાતળો થાય છે શું કામ થાય છે એ આપણે જોઈ ગયા
હવે આગળ વધીએ આપનો નવો ટોપિક કે કયો છે તો કે આંખની સમાવેશ ક્ષમતા હવે આના પછી આપણે જોઈએ કે આ માનવ આંખની રચના તો જોઈ ગયા હવે આ માનવની આંખની સમાવેશ ક્ષમતા કેટલી હોય છે આપનો આગળનો ટોપિક માનવ આંખની સમાવેશ ક્ષમતા તો મિત્રો આપનો ટોપિક છે આંખની સમાવેશ ક્ષમતા એટલે માનવ આંખની સમાવેશ ક્ષમતા આગળ આપણે માનવ આંખની રચના જોઈ ગયા કઈ રીતના માનવ આંખ બને છે અને કેમાં એમાં પ્રતિબિંબ કઈ રીતના વસ્તુ આપણે કઈ રીતના જોઈ શકીએ આ રંગબેરંગી દુનિયા આપણે કઈ રીતના જોઈ શકીએ તો કે માનવ આંખ દ્વારા આપણે આ વસ્તુ જોઈ શકીએ હવે આ માનવ આંખની સમાવેશ ક્ષમતા કેટલી છે એમાં કેટલા અંશ સુધી સમાવી શકે હવે આપણે લગભગ લગભગ જોઈએ તો માનવ આંખ એ 180 અંશના ખૂણા સુધી આપણે જોઈ શકીએ 180 અંશના ખૂણા સુધી આપણે જોઈ શકીએ છીએ માનવ આંખ તો આંખનો લેન્સ એટલે કે નેત્રમણી જે જેલી જેવો પદાર્થ છે કે જે જેલી જેવો પદાર્થ છે જેમની કેન્દ્ર લંબાઈમાં સિલિયરી સ્નાયુઓ દ્વારા ફેરફાર કરી શકાય છે આગળ આપણે માનવ આંખની રચનામાં જોયું કે માનવ આંખે અથવા નેત્રમણી જે જેલી જેવો પદાર્થ છે લેન્સ માનવ આંખનો લેન્સ જે પહેલો લેન્સ છે એ જેલી જેવો પદાર્થ છે જેની કેન્દ્ર લંબાઈમાં એટલે જાડો અને પાતળો કોણ કરે છે સિલિયરી સ્નાયુઓ દ્વારા થાય છે આગળ જ્યારે સિલિયરી સ્નાયુઓ શિથિલ બને ત્યારે આંખનો લેન્સ પાતળો બને છે શિથિલ એટલે ખેંચાય જોઈ તો આપણે લેન્સ પાસે સિલિયરી સ્નાયુઓ અહીંયા આવેલા હતા તો અહીંયાથી ખેંચવામાં આવે અથવા સિલિયરી સ્નાયુઓ શિથિલ થાય એટલે ઉપર બંને ખેંચાય ત્યારે આંખનો લેન્સ કેવો બને છે પાતળો બને છે પરિણામે લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે અને દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય છે જ્યારે સિલિયરી સ્નાયુઓ કેવા થાય છે શિથિલ એટલે આ રીતના ખેંચાય ઉપરની તરફ ત્યારે લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે એટલે પાતળો બને છે લેન્સ ખ્યાલ ગયો હવે આપણે આગળ જોઈશું કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે એટલે આપણે દૂરની વસ્તુઓ જોઈ શકીએ પ્રકાશના કિરણો આવે છે તે દૂર સુધી કેન્દ્રિત થાય છે એટલે કીધું કે દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય છે જ્યારે સિલિયરી સ્નાયુઓ દ્વારા લેન્સ કેવો થાય છે પાતળો થાય છે ખેંચાય છે ત્યારે પાતળો થાય છે અથવા લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે ત્યારે દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય છે આપણે જોઈ ગયા હતા કે આ લેન્સ છે દૂરથી આવતા જ્યારે લેન્સ પાતળો થાય છે ત્યારે તેની કેન્દ્ર લંબાઈમાં પણ વધારો થાય છે લેન્સની કેન્દ્ર એટલે દૂરથી આવતા પ્રકાશના કિરણો એ લેન્સ પરથી વક્રીભવન પામીને દૂર સુધી કેન્દ્રિત થાય છે આગળ વધીએ જ્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચન અનુભવે ત્યારે આંખનો લેન્સ જાડો બને છે સંકોચન જોઈ ગયા હતા આપણે માનવ આંખની રચનામાં જ્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચાય આ રીતના સંકોચાય ત્યારે માનવ આંખનો લેન્સ એ જાડો બને છે પરિણામે લેન્સની કેન્દ્ર લંબાઈમાં શું થાય છે ઘટાડો થાય છે સિલિયરી સ્નાયુઓ સંકોચન અનુભવે એટલે લેન્સ આ રીતના એની વક્ર બાજુઓ વધવાની એટલે લેન્સ જાડો બનવાનો છે એટલે લેન્સ જાડો થાય એટલે એની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય છે એટલે પ્રકાશ વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો એ લેન્સમાંથી વક્રીભવન પામીને નજીક જ કેન્દ્રિત થાય છે ખ્યાલ આવી ગયો એટલે શું થાય છે
કે નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે લેન્સ જાડો બને છે તેના દ્વારા સિલિયરી સ્નાયુઓ દ્વારા ત્યારે નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય છે કેન્દ્ર લંબાઈ કેવી થાય લેન્સની ઘટે છે ચાલો બીજો આગળ વધીએ આ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે આ લેન્સ જાડો અને પાતળો આ કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે ચાલો જો કે આંખની સમાવેશ ક્ષમતા કોને કહે છે હવે આગળ હવે એનું નજીક બિંદુ અને દૂર બિંદુની વાત કરીએ કે આપની આંખનું માનવ આંખનું નજીક બિંદુ અને દૂર બિંદુ કોને કહે તો કે નજીક બિંદુ તો આંખનો લેન્સ એ સંકોચન પામ્યા વગર નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે તે અંતરને નજીક બિંદુ કહે છે એટલે કોઈ વ્યક્તિ નોર્મલ વ્યક્તિ એટલે સ્વસ્થ વ્યક્તિ એની આંખનો લેન્સ એ સંકોચન પામ્યા વગર એટલે નથી શિથિલ ખેંચાતો નથી સંકોચન પામતો સ્થિર એમનેમ એ નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે તે અંતરને નજીક બિંદુ કહે છે સામાન્ય વ્યક્તિ એટલે સ્વસ્થ હોય જેની આંખમાં કાંઈ ખોટાપણ ન હોય એટલે એવી સામાન્ય વ્યક્તિનું નજીક બિંદુ એ ધ્યાન રાખજો 25 સેન્ટીમીટર હોય છે એમસીક્યુ અથવા શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે સામાન્ય વ્યક્તિનું નજીક બિંદુ કેટલું 25 સેન્ટીમીટર હોય છે એટલે કે નજીક બિંદુ એટલે અહીંયા સુધી 25 સેન્ટીમીટર સુધી કાંઈ લેન્સ સંકોચન પામ્યા વગર 25 સેન્ટીમીટર સુધી જોઈ શકે જો એને નજીકથી જોવામાં આવે કોઈ વસ્તુને અથવા બુકને તો તમે એક તારું કન્ટિન્યુ જોઈ શકશો નહીં કાં તમારી આંખ બળવા લાગશે અથવા તમને માથું દુખવા માંડે એટલે 25 સેન્ટીમીટર એ સામાન્ય વ્યક્તિનું નજીક બિંદુ છે જેને આંખનું કોઈ ખામી ન હોય હવે દૂર બિંદુ કોને કહે તો માનવ આંખમાં દૂરની વસ્તુ જ્યાં સુધી જોઈ શકીએ તે અંતરને દૂર બિંદુ કહે છે એટલે અહીંયા આપણે સીધું જ્યાં સુધી આપની નજર પહોંચે જ્યાં સુધી વસ્તુ અથવા કોઈ બિલ્ડિંગ છે એ આપને સ્પષ્ટ દેખાય છે તો તે આપનું દૂર બિંદુ કહેવામાં આવે છે સામાન્ય રીતે દૂર બિંદુ એ અનંત સુધી હોય છે મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે નજીક બિંદુ એ 25 સેન્ટીમીટર હોય અને દૂર બિંદુ એ અનંત હોય છે સામાન્ય એટલે સામાન્ય વ્યક્તિ જેને આંખમાં કોઈ ખોટકા પણ અથવા નંબર ન હોય તે વ્યક્તિનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર અને દૂર બિંદુ અનંત સુધી હોય છે હવે ઘણી વાર આપણે સાંભળીએ કે મોટી ઉંમરની વ્યક્તિને આંખમાં મોતિયો થઈ ગયો તો આ મોતિયો કઈ રીતના થાય છે તો મોતિયો શું હોય છે તો ઘણી વાર નેત્રમણી આગળ દૂધિયા રંગનું પ્રવાહી આવી જાય છે નેત્રમણી છે આપણી આંખનો લેન્સ છે ત્યાં દૂધિયા રંગનું પ્રવાહી આવી જાય છે આંખની આ સ્થિતિને મોતિયો કહે છે હવે મોતિયો એ હંમેશા મોટી ઉંમરની વ્યક્તિને જ થાય છે નાની 25 કે 50 ની 60 અથવા 70 60 ઉપર અથવા 70 વર્ષ ઉપરની વ્યક્તિ હોય તેને મોતિયો જોવા મળે છે તેને મોતિયો થાય છે જેમાં વ્યક્તિ આંશિક એટલે અમુક કે સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવી શકે છે એટલે આંશિક માઇનોર થોડું આંશિક રીતના અને સંપૂર્ણ એટલે જોઈ જ ન દેખાય જ નહીં કોઈ પણ વસ્તુ આ આજુબાજુની વસ્તુઓ અથવા જોઈ શકે નહીં એને સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે એને મોતિયો કહે છે આ મોતિયાનું નિવારણ એ શસ્ત્રક્રિયા દ્વારા ઓપરેશન દ્વારા કરી શકાય છે તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે આંખની સમાવેશ ક્ષમતા કોને કહે ચલો મિત્રો આટલું બાકી રાખો આગળનો ટોપિક આપણે આગળના લેક્ચરમાં જોઈશું